મહત્વપૂર્ણ મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે હાલ ટેટ અને એચમેટની અવધિ પાંચ વર્ષની છે જેમાં પરીક્ષા પાસ થયા બાદ ભરતી ન થતા અનેક ઉમેદવારો પાંચ વર્ષ બાદ ગેરલાયક ઠરે છે જેથી માંગ ઉઠી છે કે તેને આજીવન કરી દેવામાં આવે જેથી ઉમેદવારોને લાભ મળે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવી શિક્ષણ નીતિમાં પણ આજીવન કરવાની જોગવાઈ છે તો રાજ્ય સરકાર પણ પાંચ વર્ષની અવધિને વધારીને આજીવન કરી આપે હમણાં કેન્દ્ર સરકારે પણ સીબીએસસી એ પણ એને લાઈફ કરી દીધું છે એટલે હવે ગુજરાત સરકાર અને એને કરે ત્રણ મહિના થઈ ગયા એટલે અમે ગુજરાત સરકારને ત્રીજી વખત આજે રિમાઇન્ડર આપ્યું છે કે ભાઈ તમે આને લાઈફ ટાઈમ કરી દો અને જે હાઈએસ્ટ સ્કોર હશે એ ઉમેદવાર પોતાની પાસે રાખશે અને જે સ્કોર ઓછો હશે તો ફરી પરીક્ષા આપશે એટલે અમે આ ત્રીજી વખત આજે રિમાઇન્ડર આપ્યું છે અને આ થવાથી જે વિદ્યાર્થીઓ નાસી પાસ થાય છે પહેલા રાઉન્ડમાં જેમને નોકરીઓ નથી મળતી એને કદાચ બીજા રાઉન્ડમાં પણ નોકરીઓ મળી જાય અને અમે તો ઈચ્છીએ કે બીએ બીએડ એમએ બીએડ અને આ રીતે તાલીમ પામેલા સ્નાતકો ઘેર ના બેસી રહે અને એમને એમની જે શૈક્ષણિક લાયક